રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી સુરત ડાંગમાં ભારે વરસાદની શક્યતા નવસારી વલસાડ દીવ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ લીંબડી ચાલોદ વરોડમાં વરસાદી માહોલ બનાસકાંઠાના ઇકબાલગઢ સહિતના ભાગોમાં વરસાદ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો વરસાદને લીધે ખેડૂતોના ખેતી પાકને નુકસાન વડોદરા જિલ્લાના કરજણ સિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પવન અને વીજળી સાથે વરસાદ ચાલુ વરસાદે ખેલૈયાઓ ગરબે ગુમ્યા ભરૂચના અંકલેશ્વરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસાદ વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા વરસાદ વચ્ચે ખેલૈયાઓનો ઉત્સાહ જામનગરના કાલાવાડ શહેરમાં કમોસમી વરસાદ કાલાવાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા 3 ઇંચ જેટલા વરસાદથી ખેતી પાકને નુકસાન કાલાવાડ તાલુકાના નિકાવા આણંદપર સિંગાંગ બેડિયા ખડતોરાચી નાના વડાલા અને પોતા મેઘપરમાં વરસાદ વરસ્યો છે પાતા મેઘપરમાં પણ વરસાદ નોંધાયો 3 ઇંચથી વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જેતપુરના તીનબત્તી ચોક નવાગઢ ફૂલવાડી સ્ટેન્ડ ચોક દેસાઈવાડી અને ધોરાજી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ રબારિકા પીઠડીયા વીરપુર કાગડ મેવાસામાં વરસાદ સરદારપુર પાંચપીપળિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ રાજકોટના ધોરાજીમાં દશેરામાં વરસાદ રાવણ દહનના અનેક કાર્યક્રમો મોકૂફ અંતિમ દિવસે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો પોરબંદરમાં સાંજના સમયે વરસાદ ત્રાટક્યો પોરબંદરમાં બરડા અને રાણાવાવ પંથકમાં વરસાદ 1 ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા જૂનાગઢના વિસાવદરમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વિસાવદરના રતાંગ સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાના વાદળો સુરતના વેસુ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ વેસુમાં 1 ઇંચ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પાર્લે પોઈન્ટ અઠવા લાયન્સ ડુમસ રોડ પર વરસાદ સિટી લાઇટ રાંદેર અડાજણ કતરગામમાં વરસાદ સુરતના ઉલપાડના કાંઠાના ગામમાં 3જા દિવસે પણ વરસાદી માહોલ વરસાદ પડતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા કાપણી સમયે વરસાદને લઈ નુકસાનની ભીતિ જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી વહેતા થયા પાછોતરા વરસાદને લઈ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતિ જૂનાગઢમાં 1 સાથે 3 વીજપોલ ધરાશાયી વૃક્ષ ધરાશાયી થતા વીજપોલ ધરાશાયી થયા ઘટના બાદ વીજ પુરવઠો શરૂ કરવા પીજીવીસીએલની ટીમ કામે લાગી ખાંભા તાલુકાના ગામડાઓમાં ગઈકાલના વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા વ્યાપક પ્રમાણમાં પાક નુકસાની જતા ખેડૂતો ચિંતામાં દીવમાં જિલ્લા કલેક્ટર દ્વારા રિસોર્ટને ખુલ્લો મુકાયો સાથે અંગ્રેજોના સમયના પ્રાચીન કિલ્લાનું સમારકામ કરીને ખુલ્લો મુકાયો છે રિસોર્ટ ખુલ્લો મૂકીને આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે જૂનાગઢ મનપાના રોશની શાખાના અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ 1250નો પંખો 2500 અને 8 લાખની લિફ્ટ 19 લાખમાં ફિટ કરાવી લાખોના બિલ પાસ કરાવ્યાનો આરોપ
वडोदराना बायली सगीरा पर गैंगरेप मामले आरोपी नु त्रण वखत मेडिकल चेकअप करायो। आरोपी ना डीएनए रिपोर्ट आव्या बाद चार्जशीट प्रक्रिया कराशे। तमाम आरोपी हाल में पुलिस रिमांड पर। वडोदरा बायली सामूहिक दुष्कर्म आरोपी ने सऊदी अरबी प्रमाण सजा करवानी मुस्लिम समाज अग्रणी अजीज कैंपवाला की मांग। फास्ट ट्रैक कोर्ट में केस चलावी आरोपी ने फांसी की सजा आपवा मांग। सूरतना सरदार पटेल ब्रिज पर टेम्पो पलट्यो। सचिन थी 18 जन जती वखते स्टेरिंग नो गुटको तूटी जता अकस्मात सर्जायो हतो। घटना में टेम्पो चालक नो बचाव। मेकरज में वातरक नदी ना पुल पर अकस्मात में एक नो मौत। पुल झड़पे आती इको कारे बाइक चालक ने अड़फेटे लीधा। बाइक में सवार त्रण पैकी एक नो मौत, बे इजाग्रस्त। कड़ी दुर्घटना ने लई पीएम मोदी ट्वीट करीने दुख व्यक्त कर्यु। ईश्वर एमने पीड़ा सहन करवानी शक्ति प्रदान करे। इजाग्रस्तो जल्दी स्वस्थ थाय तेवी पीएम मोदी ने प्रार्थना। मृतकना संबंधियों ने अपाशे 2 लाख रुपया की सहाय। इजाग्रस्तों ने रुपया 50,000 की सहाय की जाहरात। कड़ी दुर्घटना ने लई सीएम भूपेन्द्र पटेले दुख व्यक्त कर्यो। दीवाल पड़वा की घटना ने अत्यंत दुखी गणावी मृतकों परिजनों प्रत्ये संवेदना व्यक्त करी। मांगरोळना बोरसरा दुष्कर्म ना त्रीजा आरोपी ने पॉक्सो कोर्ट में रजू करायो। पुलिसे आरोपी 14 दिवस रिमांड मांग्या छे। कोर्टे आरोपी 5 दिवस रिमांड मंजूर कर्या। सूरत में दुष्कर्म की घटना पर शिक्षण मंत्री प्रफुल पानसेरिया निवेदन। कहूं घटना ने अंजाम आपनार ने फांसी की सजा तेमज आजीवन कारावास की सजा अपाई। राज्यभर में पीआईटी सौ प्रथम दरखास्त सूरत एसओजी मंजूर कराई। ड्रग्स माफिया सामे पीआईटी हेठ कार्यवाही। माफिया समीर मलिक ने राजकोट जेल भेगो करायो। 23 माथी मात्र सूरत एसओजी की दरखास्त मंजूर। अमदावाद पुलिस ने दारू महफिल मामले बाइक मालिक सहित 2 की धरपकड़ कराई। एएसआई विनोद डाबोर की धरपकड़। जुजाड़ सिंह पगी, राजूभाई बारिया और अमित सिंह कोल फरार। माधोपुरा पुलिस तमाम विरुद्ध गुनो दाखिल कर्यो। अमदावाद में शाहीबाग पुलिस कचेरी रोड पर ज खुला में दारू की महफिल। पुलिस ने आबरू ना जागरा उड़ावता दृश्य सामे आव्या। अमदावाद पुलिस कचेरी बहार दारू की महफिल। घटना में पुलिस अधिकारी दौड़ता थया। एसीपी पीआई सहित अधिकारी घटनास्थले पहुंची तपास हाथ धरी। कांग्रेस प्रवक्ता मनीष दोषी आक्षेप करीने कहूं पुलिस ज बुटलेगर साथे मळेली छे। हप्ताओ पुलिस कचेरीओ सुधी पहुंचे छे। गुजरात में दारू ड्रग्स नुं व्यसन वध्युं छे। भावनगर मनपाना फूड विभाग की तपास यथावत। एमजी रोड स्टेशन रोड वोराशेरी विस्तार में तपास। गीर सोमनाथ में इको झोन में विरोध ने लईने वधु विरोध उग्र बन्यो छे। ग्रामजनों इको झोन ना पुतळानुं दहन कर्यु। इको झोन ना विरोध में सूत्रोच्चार पण कर्या। अमरेली ना बगसरा में रोड रस्ता बिस्मार हालत में। 2 किलोमीटर सुधीना रोड पर खाड़ा नु साम्राज्य। रोड नु तात्कालिक समारकाम करवा वाहन चालकों की मांग। अमदावाद मनपाना वोर्ड इंस्पेक्टरे डीवायएमसी ने लख्यो पत्र। कॉर्पोरेटर और स्टेडिंग कमिटी ना चेयरमैन पर खोटू दबाण कराता होवानो आक्षेप। लारी गल्ला खोटी रीते छोड़ावा दबाण करातु होवानो आरोप। राज्यना प्रथम सहकारी सुपर मार्केट नो शुभारंभ। अमदावाद में जीएससी बैंक ना चेयरमैन अजय पटेले गुजको मार्ट नो करावे शुभारंभ।
आगामी समय में 250 गुजको मार्ट बनावानो लक्ष्यांक, ऑर्गेनिक प्रोडक्ट सहित 25 प्रकार की हेल्थ किट नो वेचाण। पोरबंदर में बरडा जंगल सफारी शुरू करवा माटे मंजूरी मिली। दिवाळी पहला बरडा जंगल में सफारी शुरू थई शके, जेना माटे वन विभाग द्वारा तड़ामार तैयारी शुरू कराई। नसवाड़ी में बरोली शाला ना बांधकाम में भ्रष्टाचार की गंध। शाला की नवी बिल्डिंग ना बांधकाम में गुणवत्ता वगर नु काम। ग्रामजनों तपास करता फ्लोरिंग नु काम नबळू जणायु। अनेक रजूआत छता तंत्र ना आंखाड़ा काम। वडनगर गुंजा गाम नजीक रेलवे फाटक नजीक लोखंड गडर धराशाई। भुवनेश्वरी माताजी मंदिर नजीक की घटना। गडर धराशाई थता फाटक पर अवर जवर अटकी।